ગાયત્રી શક્તિપીઠ ચૈત્ર સુદ પૂનમના 2018 ના રોજ 25 વર્ષ પૂર્ણ કરે છે. આ પાટોત્સવ 2017માં ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યું, જ્યારે 24 વર્ષ પૂર્ણ કરી 25 વર્ષમાં આ શક્તિપીઠ પ્રવેશ કરતા ત્યારે સરસ મજાનું બહારથી મથુરાથી શ્રી ચોબે સાહેબ શ્રી ઘનશ્યામભાઈને આમંત્રિત કરી આ ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું. આ શક્તિપીઠની અંદર સરસ્વતી માતા, ગાયત્રી માતા અને અંબા માતા, ભવાની માતા ભવ્ય રીતે તેમની જે સ્થાપના કરવામાં આવે છે, સાથે સાથે બિલેશ્વર મહાદેવ, સાથે સાથે મહાકાલેશ્વર મહાદેવ અને યજ્ઞ શાળાની પણ જે છે સ્થાપના કરવામાં આવે છે. ગાયત્રી શક્તિપીઠની મધ્યમાં સરસ મજાનો વડલો અને પીપળો શક્તિપીઠની શોભા વધારી અને શ્રદ્ધાળુઓને આનંદ આપતા રહે છે. પુરુષોત્તમ માસની અંદર બહોળી સંખ્યામાં બહેનો આવીને પૂજા અર્ચના કરી અને પુણ્યનું પાથું લઈ જાય છે. શ્રાવણ માસમાં પણ સંખ્યાનો કોઈ પાર નથી હોતો, લોકો હર્ષોલ્લાસથી સવારથી સાંજ સુધી અભિષેક કરવાથી માંડીને દીવડા પ્રગટાવવા સુધીના કાર્યક્રમો નિરંતર ચાલુ રહે છે. અમારા પરિજનો શ્રી કાંતિભાઈ, શ્રી ગાંડુભાઈ, શ્રી ભીમજીયાણી સાહેબ, શ્રી રાજુભાઈ, શ્રી રાવરાણી સાહેબ, શ્રી મહીપતભાઈ વ્યાસ, શ્રી દિનેશભાઈ, અન્ય મિત્રો પરિજનો યજ્ઞ લગ્ન અને સંસ્કાર કરાવી અને ખૂબ જ લોકોને ખુશાલી આપી અને સંસ્કારોનું સિંચન કરી અને આ ગાયત્રી મંદિરને પ્રકાશમાં લાવે છે. ગાયત્રી મંદિરના પૂજારી હિતેશભાઈ રવિવારે અને ગુરુવારે વ્યાસ સાહેબની સાથે મળી રાવરાણી સાહેબની સાથે મળીને સંસ્કારો કરાવે છે. પરમ પૂજ્ય ગુરુદેવની વાત કરીએ તો તે પોતાના ડાબે અને જમણે હાથથી 3200 પુસ્તકો લખી એવો કોઈ વિષય નથી કે જેને ગુરુદેવ માહિતી નથી આપતી. ગુરુદેવની આવી કાર્યક્ષમતાની પાછળ જો કોઈ ચેતના કામ કરતી હોય તો એ હું અત્યારે બે તો જણાવી શકું એવું છે, બાકી તો આવી ચેતનાની પાછળ તો અન્ય કેટલી બધી કેટલા બધા પરિબળો કામ કરતા હોય. મુખ્ય પરિબળ છે ગુરુદેવના, જે ગુરુદેવ છે હિમાલયની અંદર આજે પણ સૂક્ષ્મ અને સ્થૂળ ભાવે આજે તેઓ આશીર્વાદ આપી રહ્યા છે. સાથે સાથે ગુરુદેવનું જે સાત્વિક આહાર છે તે તેમની કાર્યશક્તિનું મુખ્ય સ્ત્રોત છે. ગુરુદેવ જે જમતા જે ખોરાક લેતા એના વિશે વાત કરીએ કે માતાજી ભગવતી મહાદેવી ગાયને જવ ખવડાવે, એ જવ ઉદરામાં કાઢી અને તેને સાફ કરી અને તેને દરી અને તેની બે રોટલી બનાવી, બે રોટલીમાંથી એક રોટલી ગુરુદેવ પોતે ગાયની છાશ સાથે આરોગે અને એક રોટલી ગાયને આપે, આ ગુરુદેવનો ખોરાક. તો આવું ભવ્ય ખોરાક હોવાથી એવું સાધુ અને સાત્વિક ખોરાકથી ગુરુદેવ જે છે એ 3200 પુસ્તક લખી શક્યા છે. અને સમાજની અંદર દરેક વિષયમાં દરેક ક્ષેત્રે પોતાનું યોગદાન આપી અને આ વિશ્વની અંદર ક્રાંતિ લાવવામાં એનો અગત્યનો ફાળો છે. અને ગુરુદેવ કોઈ દી દેખાવ કર્યો નથી, ગુરુદેવ કોઈ દી એવોર્ડ મેળવા પાછળ દોડ્યા નથી અને તેના વિશે સુધા વિચાર્યું પણ નથી. ટેમ્પલેટ એવોર્ડ હોય કે નોબેલ એવોર્ડ હોય, કોઈને એવોર્ડની તેને પરવા કરી નથી.
એને માત્ર પરવા કરી છે. સામાન્ય સામાન્ય વ્યક્તિથી તેઓએ જન જન સુધી, ઘર ઘર સુધી પહોંચી અને ગુરુદેવ જે સંદેશો, સંસ્કારનો જે સંદેશો ફેલાયો છે એ અદ્ભુત છે, અલભ્ય છે. અને આવું ન ભૂતો ન ભવિષ્યથી ન થઈ શકે, ન થઈ શક્યું છે. માત્ર ને માત્ર ગુરુદેવના અથાગ પ્રયાસોથી અને પરિજનોના અથાગ પ્રયાસોથી આ ભવ્ય શક્તિપીઠોનું વિશ્વની અંદર નિર્માણ થઈ ચૂક્યું છે. અત્યારે અમારા શ્રી કાંતિભાઈ કરસાળા પધારી ચૂક્યા છે. એ સમગ્ર વ્યવસ્થાપક તરીકે અહીંની કામગીરી સંભાળે છે અને દરેક બાબતોમાં તેમનું માર્ગદર્શન અમે લઈએ છીએ. અને તેના માર્ગદર્શન થકી આજે આ મંદિરનું ભવ્ય નિર્માણ છેલ્લા 20 વર્ષથી ડગલે ને પગલે કરી રહ્યા છે. હમણાં તાજેતરમાં સજ્જશીલતા, પ્રખર પ્રજ્ઞા અને સાથે સાથે વિશાલ પણ આગળના ભાગમાં જે છે એ સ્થાપિત કરવામાં આવ્યું છે, જે ખરેખરમાં શ્રી ભીમજાણી સાહેબ અને શ્રી કાંતિભાઈ કરસાળાનું મહત્વનું યોગદાન છે. તો અમે ખાલી આ યોગદાન વિશે વાત કરવા નથી માંગતા, અમે વાત કરીએ છીએ કે આ ગુરુદેવના વિચારો અપનાવી અને આ સંસારને, આ જગતને શ્રેષ્ઠ બનાવવા પ્રયત્નો કરી અને પુણ્યશાળી અને ભાગ્યશાળી બનીએ. અને આપણો એક એક કદમ જે અહીંયા કાર્ય કરશે, એક એક કદમ તમારું લેખે લાગશે અને એક એક કદમની જે છે એ મૂલ્ય ભગવાનની ચોપડીમાં નોંધ થશે. ફરીથી વાત કરી આપણે જે શરૂઆતમાં આપણે વાત કરી કે અમારા ગાંડુભાઈ સાવલિયા મથુરાઓથી હજારોની સંખ્યામાં યોગ શક્તિ ગાયત્રીઓ પુસ્તક મગાવી અને જન જન સુધી, ઘર ઘર સુધી પહોંચાડવામાં મહત્વનો ફાળો આપે છે. એ શક્તિપીઠનું કોઈ પણ કામ હોય, સાવણી માર્યાથી ચાલુ કરી અને મોટરો બગડ્યા સુધી અને પરિજનોને બહાર ગામ લઈ જવા સુધીની તમામ કામગીરીઓ, એની વચ્ચે જે પણ આવે છે તે સંપૂર્ણ નિસ્વાર્થ ભાવે વગર વેતને કાર્ય કરી અને પોતાનું જીવન અતિ ભવ્ય બનાવી અને સુખની અનુભૂતિ કરી રહ્યા છે. આપણે પ્રાર્થના કરીએ કે જે પણ પરિજનો, મહિલા પરિજનો હોય કે પુરુષ પરિજનો હોય કે અમારા અલગ અલગ શાખાઓમાંથી પરિજનો જે આવતા હોય, પ્રાર્થના કરીએ કે તેઓને ખૂબ ચેતના ભગવાન આપે, શક્તિ આપે, નિરોગતા આપે, આરોગ્ય આપે, જેથી કરીને ગુરુદેવનું ખૂબ ખૂબ કામ કરી અને આ સંસારમાંથી સુધાર લાવી અને સંસારને પૂર્ણતા તરફ લઈ જઈ અને ભવ્યમાં ભવ્ય શક્તિઓનું નિર્માણ કરી અને સમાજને સમર્પિત કરે એવી માં ગાયત્રીને પ્રાર્થના, એવી માતા ભગવતીને પ્રાર્થના, એવી માં સરસ્વતીને પ્રાર્થના, એવી માં અંબે મા શક્તિ મહાશક્તિને પ્રાર્થના, એવી પ્રખર પ્રજ્ઞા અને સજ્જન શ્રદ્ધાને પ્રાર્થના, એવા મહાકાલ, એવા બલેશ્વર મહાદેવને પ્રાર્થના કે અમારા પરિજનોને ખૂબ શક્તિ આપો, જેથી કરીને આ સંસારની અંદર કાર્ય કરી અને આ મિશનનું સરસમાં સરસ મજાનું જે છે પ્રસાર કરી અને લોકોનું જે છે જીવન કલ્યાણકારી બનાવે અને જીવન પુણ્યશાળી બનાવે એવી પ્રાર્થના સાથે.